સોમનાથના વેરાવળ ખાતે યોજાયેલી ભાજપની સભામાં ખુદ ભાજપના કાર્યકરો અને હિન્દુ સંગઠનના હોદ્દેદારોએ યાત્રાધામ સોમનાથ વેજ ઝોન જાહેર કરવાની માંગણી સાથે ભારે હોબાળો મચાવતા સભામાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેરાવળના વોર્ડ નંબર 9માં મળેલી ભાજપની બેઠકમાં ભાજપ અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ યાત્રાધામ સોમનાથને પાલીતાણા અંબાજી પાવાગઢની જેમ વેજ ઝોન જાહેર કરવાની માંગણી કરી હતી. માંસાહાર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેમ જણાવી બેઠકમાં હોબાળો મચાવ્યો હતો. જી, મારું નામ કરશનભાઈ બારાડ છે, વેરાવળ કોંગ્રેસ પ્રમુખ છું. ભાજપનું કહેવાનું શું અને કરવાનું બધું અલગ અલગ છે, એના ખાવાના અને ચાવવાના બધે અલગ છે. આ સોમનાથ મંદિર કરોડો હિન્દુઓનું આસ્થાનું સ્થાન છે. વેજ ઝોન ડિક્લેર એને કરી દેવો જોઈએ. છેલ્લા 2.5 વર્ષથી આ એક પ્રક્રિયા ચાલુ છે. આ દેશના વડાપ્રધાન પણ સોમનાથના ટ્રસ્ટી છે, અને વેજ ઝોન ડિક્લેર કરવામાં જો એને એટલી બધી વાર લાગતી હોય, એ તો હિન્દુના મત જોઈએ એને, પણ હિન્દુ માટે એને કંઈ કરવાનું છે નહીં. એને ખાલી મત લેવા માટે આ બધી પ્રયત્ન કરે, બાકી ભાજપને ને હિન્દુને કંઈ લેવા દેવા છે નહીં. હિન્દુઓના મત ભાજપ માગે છે, પણ હિન્દુઓનું હિત આ ભાજપ પાસે છે નહીં, આ પ્રસ્થાપિત થઈ ગયું. કાલની મિટિંગમાં જે ભાજપનો એના જ માણસોએ બધે હોબાળો કર્યો, એના ઉપરથી સાબિત થઈ જાય કે ભાજપને હિન્દુના મત લઈ જાય, બાકી હિન્દુને કોઈ હૈયે એને કોઈ એવું કંઈ છે નહીં. મારું નામ છે શૈલેષ ભગવાનદાસ મેશવાણીયા અને હિન્દુ યુવા સંગઠનનો કાર્યકર્તા છું. જી શૈલેષ, વાત કરવામાં આવે તો ગઈકાલે ભાજપની જે મિટિંગ હતી એમાં કંઈક હોબાળો મચાવવામાં આવ્યો હતો, આ બધા ભાજપના કાર્યકર્તા શું, આખી સમગ્ર મામલો શું છે? આ મામલો તમને જણાવું તો આમાં એવું છે કે 2.5 વર્ષથી આ સોમનાથને વેજ ઝોન જાહેર કરવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. જેમ કે ગુજરાત સરકારે 2003ની અંદર જે 6 યાત્રાધામો જેમ કે પાલીતાણા, ડાકોરજી, અંબાજી અને આવી રીતના વિવિધ 6 યાત્રાધામોથી 5 યાત્રાધામ થઈ ચૂકેલા છે વેજ ઝોન, પણ એક સોમનાથ વેજ ઝોનને જે વેજ ઝોન જાહેર કરવા માટેનું આટલી ઢીલાશ શા માટે? આ સોમનાથને વેજ ઝોનની માંગ એ માટે છે કે આજે તમે જોતા હશો કે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ હોય અને કરોડો હિન્દુઓનો આસ્થાનું પ્રતીક અને સ્થાન છે, અને ત્યાં લાખો લોકો આજે ત્યાં યાત્રા કરવા આવતા હોય, પણ જ્યારે સોમનાથની અંદર પ્રવેશ કરે છે ત્યારે ત્યાં માંસ મટ્ટીના અને મુર્ગા ઈંડાના જે લારીઓને જે દુકાન જે ઇનલીગલી છે અને ત્યાં લટકતા, જેનાથી હિન્દુઓની આસ્થા ઘવાય છે અને હિન્દુઓની જે લાગણી દુભાઈ રહી છે એના માટે થઈ, અને આ મારી માંગ છે કે જેથી વેજ ઝોન વહેલામાં વહેલી તકે કરવામાં આવે. અમે બધા જે હિન્દુ યુવા સંગઠનના જે કાર્યકર્તાઓ છે, અમે મોટા ભાગે બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, પણ અમે અવારનવાર મુખ્યમંત્રીશ્રીને જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર જે આપ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને અમને જે સકારાત્મક જવાબ નથી મળતો એના માટે થઈને અમે લોકોએ હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે, અને જ્યાં સુધી વેસ્ટ ઝોન નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો અને આગામી 2019માં ઇલેક્શનનો પણ અમે બહિષ્કાર કરીશું અને મતદાતા બહિષ્કાર કરાવીશું. બીજી એક વાત કહું તો જે નગરપાલિકાએ વેસ્ટ ઝોન માટે ઠરાવ કર્યો છે, ઠરાવ 13 તારીખે કર્યો હતો અને 16 તારીખે તો એક નવી નોંધણી કિસ્મત રેસ્ટોરન્ટની દુકાનનું એક લાયસન્સ તમે આપેલું, એટલે કરણીને કથની કરવા કરણીને કથનીમાં કંઈક ફેર હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હોય તો શા માટે એના ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરતી? કારણ કે આની કોણ લેખિતમાં અને મુખિતમાં બંને રજૂઆતો નગરપાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કરેલી, પણ કોઈ પણ જાતના પગલાઓ લેવામાં નથી આવ્યા. એટલા માટે જ અમે લોકોએ આજ રોષપૂર્વક હવે અમે આંદોલનાત્મક કાર્યક્રમ આગળ વધારીશું.